ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર છ ત્રિકોણ એમાં આપણે જોતા હતા સ્વાધ્યાય છ પોઈન્ટ બે એમાં આપણે પ્રશ્ન નંબર છ સુધી જોયું હવે પ્રશ્ન નંબર સાત એમાં એવું કીધું છે કે પ્રમેય છ પોઈન્ટ એકનો ઉપયોગ કરીને આપણને સાબિત કરવાનું છે કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને બીજી બાજુના સમાંતર રેખા ત્રીજી બાજુને દુભાગે છે યાદ કરવાનું છે ધોરણ નવમાં આપણે એક પરિમાણ છે સાબિત કરેલું હતું સૌથી પહેલાં તો સાબિત કરવાનું છે એટલે પક્ષ સાધ્ય અને સાબિતી આવશે તો સૌથી પહેલા પક્ષ એટલે શું તો કે જે આપેલું છે એ સાધ્ય એટલે જે આપણે મેળવવાનું છે અને સાબિતી આપણે શોધવાની તો પક્ષ પહેલાં શું આવશે કે આકૃતિ ડ્રો કરીએ આકૃતિ એ ત્રિકોણ એબીસી લઈએ ત્રિકોણ એ માં કોઈ એક બાજુમાં મધ્ય બિંદુ અને આ બીજી બાજુનું મધ્ય બિંદુ ડ્રો કરી લીધું બરાબર રેખાખંડ ડ્રો કર્યો હવે પક્ષમાં શું લખી શકીએ તો કે ત્રિકોણ એ બીસીમાં પી છે એ બાજુ કોની એ બી બાજુ છે એમાં પી કે મધ્ય બિંદુ છે એવી રીતે પીમાંથી બીસીને સમાંતર હોય ને બીસી કેવી છે બીસીને સમાંતર હોય એવી એક રેખા ડ્રો કરેલી છે જે ક્યુ છે અને એના મધ્યબિંદુ કોનું છે તો કે એસીનું એ મધ્ય બિંદુ છે અથવા તો એસીમાં એ ક્યુ છેદે છે હવે સાધ્ય શું છે તો કે આપણે સાબિત કરવાનું છે એ તો કે ક્યુ છે એ એસીનું મધ્ય બિંદુ છે એ આપણને સાબિત કરવાનું છે અહીંયા આપણે કીધેલું નથી કે સાબે મધ્યબિંદુ છે બરાબર પણ આપણને સાબિત કરવાનું છે ત્રિકોણ એબીસી છે એક કહી દીધું છે કે માં છે એ બી છે એનું મધ્યબિંદુ છે હવે ને એક સમાંતર રેખા ડ્રો કરેલી છે પણ આ જે રેખા ડ્રો કરેલી છે એમાં ક્યુ બિંદુ છે દે છે ક્યુ બિંદુ છે દે એ એસીનું મધ્યબિંદુ છે એ આપણને સાબિત કરવાનું છે તો જોઈએ સાબિતીમાં ત્રિકોણ એબીસીમાં પી ક્યુ છે એનું ક્રમે એ અને એસી પર આવેલા બિંદુઓ છે બરાબર એટલા માટે પી ક્યુ અને બીસી કેવા છે સમાંતર છે એ પણ ખ્યાલ છે સમાંતર છે તો આપણને ક્રમે છ પોઈન્ટ એક યાદ આવે એ ઉપરથી આપણે લખી શકીએ કે એ પીના છેદમાં પી અને એ ક્યુના છેદમાં ક્યુસી હવે પી છે એ મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ છે એટલે આ બંને કેવા થશે સરખા ભાગ થશે તો કે એ અને પી કેવા થઈ એકબીજાને સરખા થાય તો અહીંયા એ અને પી હવે આ એપી અને પીબી છે એના બરાબર એક લખી શકે શા માટે અથવા તો એ કુ ના છેદમાં ક્યુસી બરાબર એક આ ક્યુસી છે એ ભાગાકારમાં છે બરાબરની પેલી સાઈડ જાય તો કેમાં થઈ જાય ગુણાકારમાં એટલે એ ક્યુ બરાબર ક્યુસી હવે આ બંને સરખા હોય તો સ્વાભાવિક છે વચ્ચે જે બિંદુ છે એ કેવું એક્ એક્ઝેટ સેન્ટરમાં હોય સેન્ટરમાં એટલે મધ્યબિંદુ હોવાનું છે એટલે સાબિત થઈ જાય છે કે જો એ ક્યુ અને ક્યુસી ઇક્વલ એટલે કે સરખા હોય તો ક્યુ છે એ એસીનું મધ્ય બિંદુ છે એના પછી પ્રશ્ન નંબર આઠ છે કે જે તમારે જાતે કરવાનો રહેશે હવે જોઈએ પ્રશ્ન નંબર નવ સમલમ ચતુષ્કોણ એ બીસીડીમાં એ અને ડીસી અને તેના વિકર્ણો એકબીજાને બિંદુ ઓમાં છેદે છે સાબિત કરવાનું છે આકૃતિ ડ્રો કરી દઈએ એ સમલમ ચતુષ્કોણ એ બી સી ડ્રો કરેલું છે એ બી અને ડીસી એકબીજાને સમાંતર કરી દીધા એના વિકર્ણો ડ્રો કરી લીધા જે છેદને ઓ ના ઓ નામ આપેલું છે બરાબર અહીંયા એક એ ને અહીંયા એક પી અને ક્યુ શું દોરેલું છે રેખાખંડ એમણે આપણે જોઈએ હવે સાધ્ય શું છે સાધ્ય સાબિત કરવાનું છે તો કે એ ના છેદમાં બી અને સી ઓ ના છેદ માં ડીઓ ઓકે હવે રચના છે ઓમાંથી પસાર થતી એ બી ને સમાંતર રેખા દોરેલી છે કે જ્યાં છેદે ને એ ડીમાં ત્યાં પી નામ આપેલું છે એ બી ને સમાંતર એક રેખા દોરી તો કે ઓમાંથી પસાર થાય છે અને એ ડીમાં ક્યાંક છેદે જ્યાં છેદે ને ત્યાં પી નામ આપેલું છે

ઓ છે બરાબર એડી અને એસી ઉપર ક્યાં આવેલા છે એ બિંદુઓ તો સૌથી પહેલાં આપણને ખ્યાલ છે ઓપી અને ડીસી સમાંતર હોય એડી અને એસી ઉપર આવેલા હોય એ બી બિંદુઓ તો આપણને પ્રમેય છ મુજબ શું આવે તો ઓ એના છેદમાં ઓસી ઓ એના છેદમાં ઓસી આવે અને પીએના છેદમાં પીડી આવે પી એના છેદમાં પીડી આને આપી દઈએ સમીકરણ નંબર એક એવી રીતે બીજો ત્રિકોણ લે કઈ ત્રિકોણ ત્રિકોણ ડી એ એમાં પણ ઓપી અને એકબીજાને સમાંતર છે જે અને સમાં એ બીડી પર વચ્ચે મધ્ય મધ્યબિંદુ આવેલા છે એના ઉપર આપણે છ પોઈન્ટ એક લાગુ પડીએ કઈ રીતે આવશે તો કે પીએ ના છેદમાં પીડી આવશે સૌથી પહેલા હવે બીજું શું થશે તો કે ઓ ના છેદમાં ઓડી આવવાનું છે એને આપણે આપણે સમીકરણ નંબર બે સમીકરણ એક અને બે ને એકબીજાને સરખાવીએ તો ઓ એના છેદમાં ઓસીને ઓબીના ના ઓડી જે આપણને સાબિત કરવાનું હતું એના પછીનો પ્રશ્ન નંબર દસ છે એ તમારે જાતે કરવાનો રહેશે